નમસ્કાર દોસ્તો જય હિન્દ અનએકેડેમી કે જેના દ્વારા મદદથી આજે એજ્યુકેશનની અંદર અને એમાં ખાસ કરીને કોમ્પિટેટિવ એક્ઝામિનેશન્સની અંદર એક રિવોલ્યુશન સમગ્ર ભારતની અંદર આવી છે અને અત્યારે અનએકેડેમી ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે એમાં આપણે જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીના આ ફોર્મેટની અંદર ગૌણ સેવાના ફોર્મેટની અંદર અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનએકેડેમી છે કે એ પોતાનું કામ જે છે એ દિવસે ને દિવસે બેસ્ટ કરતું રહ્યું છે અનએકેડેમીએ ફ્રી પ્લેટફોર્મના મદદ દ્વારા ગુજરાતના જે ગામડામાં બેઠેલો એક એવો સ્ટુડન્ટ કે જેની પાસે માત્ર ને માત્ર એક મોબાઈલ છે અને મોબાઈલના મારફતે એ ઘરે બેઠા શીખવું હોય અને એ એક્ઝામિનેશન્સની તૈયારી જે કોમ્પિટેટિવ એક્ઝામિનેશન્સની તૈયારી કરવી હોય તો એમને અનએકેડેમી દ્વારા એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે અને એક એવું હથિયાર જે છે એ એજ્યુકેશન અને એ એજ્યુકેશનના માધ્યમ દ્વારા એમના સપનાઓને સાકાર કરવાનું એક માધ્યમ અત્યારે અનએકેડેમી છે એ હજારો વિદ્યાર્થીઓના એ માટે બનાવ્યું છે અન એકેડેમી કે જેણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે જીપીએસસીની પ્રિપેરેશન કરે છે એ ગુણ સેવા પીએસઆઈ એએસઆઈ

અને આ જે મોટો આ જે એક સૂત્ર કે એજ્યુકેશન ફોર ઓલ અને એને સાકાર કરવા માટે અન અને અન જોડાયેલા અમારા જેવા એજ્યુકેટર્સ એ સતત દિવસ અને રાત પ્રયત્ન કરતા રહીએ છે અને તમને બેસ્ટ કન્ટેન્ટ અવેલેબલ બને એના માટે અમે આગળ પણ આવી જ રીતે અમે દિવસ અને રાત ટ્વેન્ટી ફોર પ્રયત્ન કરતા રહીશું આપના સાથ આપના સપનાઓ આપના ઈચ્છાઓ તમામ વસ્તુને અમે એક નવા જ સ્વરૂપની અંદર લેવા માટે આપને સફળતાના શિખરો સુધી સર કરાવવા માટે અમે અમારા પ્રયત્નો એ દિવસને રાત આપના માટે કરીશું તો ખાસ અનએકેમીની એક વાત એવી છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સનો મારી પાસે એક એવો પ્રશ્ન આવ્યો હતો કે સર અનએકેડેમી એપની અંદર ફ્રી ક્લાસીસ કઈ રીતે આપણે જોઈ શકીએ બેચ કોર્સીસ કઈ રીતે જોઈ શકીએ સબસ્ક્રિપ્શન કઈ રીતે લેવામાં આવી શકે છે અનએકેડેમીના એપને યુઝ કઈ રીતે કરવું આ બાબતની માહિતી એ મારા વિદ્યાર્થી મિત્રોને નથી તો મિત્રો આજે હું તમારા માટે ખાસ એ વિદ્યાર્થી મિત્રો માટે આ એક ડેમો વિડીયો કે જેમાં તમને જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લેવા ઈચ્છો છો તો તમે પ્લસનું સબસ્ક્રિપ્શન કઈ રીતે લઈ શકશો જો તમે ફ્રી ધારો કે તમારી પાસે એટલા બધા પૈસા નથી ફ્રી અંદર તમે ઉપર અનએકેસના જે લાભ લેવા માટે ઈચ્છો છો તો એ કઈ રીતે લઈ શકશો ફ્રી ટેસ્ટનો લાભ તમે કઈ રીતે લઈ શકશો અને હા બીજી વાત કે તમે બેચ કોર્સિસ જે છે કઈ રીતે એનરોલ કરી શકશો એના ઉપર આજે મારે તમને ખાસ વાત કરવી છે અનએકેડેમી કે એની માટે ખાસ એક વાત કરવાની અનએકેડેમી કે જે ગુજરાતના અને ઇન્ડિયાના જે વિદ્યાર્થીઓને એક નવું પૂરું પાડ્યું છેડેમીના સમગ્ર અને આ સૌથી મોટી બિગેસ્ટ અચિવમેન્ટ છે અને આવનારા દિવસોની અંદર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ ક્ષેત્રે એમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે અમે અમારા જે કાર્યો જે છે એ નિરંતર કર્યા રહેશું આ વિડીયોની અંદર ખાસ કે આપના માટે એક માહિતી એ ડેમો વિડીયો બનાવવાનો મતલબ જ એ છે કે જેને તમને જેને અનએકેડેમી એપ નથી વાપરવામાં આવતી પડતી એમને પણ આવડી જાય અને એમને પણ પોતાનું જે છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી શકે દોસ્તો અનએકેડેમી એપની જે મોબાઈલ એપ્લિકેશન આપે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડશે અને ડાઉનલોડ કર્યા બાદ આપના મોબાઈલની અંદર અનએકેડેમી એ એપ જે છે એ ઇન્સ્ટોલ થઈ જશે આ જે અનએકેડેમી એપને ઓપન કરશો એટલે ડાયરેક્ટલી તમારી સામે આ રીતે એક ફોર્મેટ જે આવશે જે આખી સ્ક્રીન જે છે ડિસ્પ્લે આ રીતે આવશે જેની અંદર તમારે સ્ટાર્ટિંગ લર્નિંગ ઓન ઓનએકેડેમી એના ઉપર નીચે આવશે ગેટ સ્ટાર્ટેડ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારે તમારો મોબાઈલ નંબર છે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે હવે અહીંયા હું તમને બંને રીતે દર્શાવીશ કે જો તમે પ્લસનું સબસ્ક્રિપ્શન લીધેલું હશે તો તમને કઈ રીતે અપિરિયન્સ મળશે કઈ રીતે તમે એમાં જો તમામ વસ્તુઓ ફાઇન્ડ કરી શકશો તમામ વસ્તુઓ જે છે જોઈ શકશો અને જો તમે પે પ્લસ યુઝર્સ નથી તો તમે ફ્રી ક્લાસીસ અને ફ્રી ટેસ્ટનો લાભ તમે કઈ રીતે લઈ શકશો એનો પણ આપને આ ડેમો વિડીયોની અંદર તમને આખું સંપૂર્ણ સમજાવીશ આ રીતે તમે તમારા મોબાઈલ નંબર જે છે એને સૌથી પહેલાં એન્ટર કરી દો એટલે ડાયરેક્ટલી તમને પ્લસ યુઝર્સ છે એ પ્લસ યુઝર્સ માટે જો કે મારું સબસ્ક્રિપ્શન છે પ્લસ યુઝર્સનું છે એટલે મારું જે સબસ્ક્રિપ્શનની અંતર્ગત પ્લસ યુઝરમાં મારો મોબાઈલ નંબર નાખીશ અને કન્ટિન્યુ કરીશ એટલે ડાયરેક્ટલી આની અંદર તમને પૂછવામાં આવશે કે તમે જે સબસ્ક્રિપ્શનની અંદર તમારો કોડ એક મેસેજ કોડ આપશે અને એ મેસેજ કોડની અંદર તમને આખો જે છ આંકડાનો ઓટીપી આવશે ને ઓટોમેટિકલી જે છે એ લઈ લેવામાં આવશે અને જો તમારી મોબાઈલમાં સિસ્ટમ ન હોય તો છ આંકડાનો ઓટીપી નાખી દેવાનો ત્યાર પછી આ રીતે અનએકેડેમી જે છે તમને પૂછશે કે લેટ અપ યોર જર્ની યોર લર્નિંગ જર્ની અને જેની અંદર બિગિન સ્ટે સેટઅપ એક સેટઅપ જે છે એ કરવાનું કહેશે જેમાં તમે જીપીએસસી કેટેગરી મેં ઓલરેડી પહેલાં સેટ કરી રાખેલી છે જેની અંદર અલગ અલગ ફૂલ સિલેબસ કવરેજ કે જેમાં ફૂલ સિલેબસ આવી જતા હોય એ પ્રકારના જે બેચ કોર્સિસ મને બતાવશે સબ્જેક્ટ્સ બતાવશે લર્નર ફ્રોમ ધ ટોપ એજ્યુકેટર્સ વીકલી ટેસ્ટ અને અહીંયા ડાઉટ ક્લિયરિંગ સેશન્સ આવી રીતે હશે જેમાં તમે નીચે એક સી બેચ તરીકે આવશે એ સી બેચની અંદર જોશો એટલે જેટલા જેટલા પ્લસ યુઝર્સ છે એમના માટે એક આખો પ્લસ યુઝર્સના માટેનો કન્ટેન્ટ આવનારામાં જેટલી જેટલી બેચો જે છે આવશે એ તમામ અહીંયા તમને અથવા તો જે અત્યારે ચાલુ છે એ બધી બેચો બેચિસ જે છે તમને અહીંયા શો થશે તમે જોઈ શકો છો કે આ જગ્યાએ નિશ્ચય બેચ જે છે અત્યારે તલાટી એક્ઝામ માટે ચાલુ છે આપણે એને લઈએ અને આપણે એના ઉપર વાત કરીએ તો સ્ટાર્ટેડ ઓન 15th નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન અને ઓલ ટોપિક્સ કવર્ડ એટલે કે જેની અંદર તમામ સબ્જેક્ટ જે તલાટીની પરીક્ષા માટે જરૂરી છે એ તમામ સબ્જેક્ટ અહીંયા કવર કરી લેવામાં આવ્યા છે આપણે જોઈએ જ કે કઈ રીતે આખું એનું તમને બતાવવામાં આવે છે આને તમે તમારા એડ ટુ પ્લાનમાં કરશો એટલે ડાયરેક્ટલી અહીંયા એડ ટુ પ્લાન એનરોલ થઈ જશે અને ડાયરેક્ટ નીચે કન્ટિન્યુ કરશો એટલે એ બેચ જે છે ઓટોમેટિકલી તમારા પ્લાનરની અંદર તમને મળશે ખાસ અહીંયા અનએકેડેમી એપ જે છે એવું કરશો સૌથી પહેલાં જે તમને ક્વિક ટુર મળશે એ ક્વિક ટુરની અંદર તમને કહેશે કે આ જે છે એ તમારું પ્લાનર છે એના પછી આ પ્લાનરની અંદર તમે અલગ અલગ રીતે તમે તમારા ક્લાસ જે છે એ જોઈ શકશો જે રીતે તમને પ્લાનર આપવામાં આવે છે એ પ્લાનરની અંદર તમારા આ સંપૂર્ણ જે શેડ્યુલ્સ છે બેચના શેડ્યુલ્સ એ ઓટોમેટિકલી અહીંયા આવી જશે બરાબર ઓટોમેટિકલી આ જે પ્લાનર છે એમાં તમે આ જોઈ શકો છો એમાં બેચિસ જે છે એ આવી જશે આપને આપણે તલાટીની બેચ સિલેક્ટ કરી છે તો તલાટીની બેચની અંદર આ રીતે તમામ શેડ્યુલ્સ જે છે એ તમને અહીંયા દેખાય છે જે બેચને તમે એન્રોલ કરી છે એ બેચના શેડ્યુલ્સ તમને અહીંયા મળશે તમે જોઈ શકો છો કે જો આ એ બેચ છે એનો ગુજરાતના મેળાઓ અને વ્રત ઉત્સવો ભવ્યા શાહ મેમ છે એમનો જે કોર્સ જે છે અહીંયા લેક્ચર અહીંયા થઈ ગયો છે અને એ ટાઈમે જેટલા સેશન્સ હશે એ એ ટાઈમે તમને પંદર મિનિટ પહેલાં અને ત્રીસ મિનિટ પહેલાં તમને મેસેજ દ્વારા જાણ પણ કરવામાં આવે છે અને એના દ્વારા તમે માહિતી પણ મેળવી શકો છો પ્લસ ફીચરનું એક મહત્વપૂર્ણ ફીચર એવું છે કે આની અંદર જે પ્લાનર છે એમાં તમે ધારો કે કોઈ ક્લાસ ચૂકી ગયા છો અથવા તો કોઈ ક્લાસ તમે મિસ કરી છે તો એમાં તમે તમારું આગળનું વસ્તુ ન રહી જાય એટલા માટે તમે એને જોઈ પણ શકશો અને એ જે વસ્તુ જે છે એ તમને સિમ્પલ રીતે ડાયરેક્ટલી આ પ્લાનરમાંથી તમને જોઈ શકાશે અને તમે તમામ વસ્તુ જોઈ શકો છો જે પણ બેચિસ જે છે તમે એનરોલ કરો છો ડાયરેક્ટલી એ તમારા પ્લાનરની અંદર આવી જશે તો આ છે એ તમારું પ્લાનર અને ગમે ત્યારે તમને અપડેટ આવે છે ત્યારે તમે ડાયરેક્ટલી પ્લાનર ઉપર ક્લિક ક્લક ક્લિક કરશો એટલે એ પ્લાનરનો તમામ વસ્તુ એનો ક્લાસ જે છે તમે અહીંયા જોઈ શકશો આ જે છે એ પ્લસ એક મહત્વપૂર્ણ ફીચર છે અને આ જે ફીચર એ લગભગ દરેક લોકોના જે પ્લસ યુઝર્સ છે છે એના એ એ આવશે તો મિત્રો આવી રીતે જે તમને ખાસ આ પ્લસ એક મહત્વપૂર્ણ વસ્તુ તમને મેં શીખવી છે ત્યારબાદ જ્યારે પણ તમે ક્લાસ જે છે એને એન્ડ કરો છો અથવા તો તમે ક્લાસમાંથી એ બહાર નીકળો છો તો એના દ્વારા ક્લાસ એન્ડ કરો છો તો કટ 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 તો મિત્રો પ્લસ છે આજ એક મહત્વપૂર્ણ એવું ફીચર છે કે જે ફીચરનો ઉપયોગ કરીને તમે તમારા જે જૂના ક્લાસીસ જે છે જે તમે મિસ કર્યા છે એ પણ તમે ઘરે બેઠા શીખી શકો છો ત્યારબાદ અહીંયા સાઈડમાં એક સેલ્ફ સ્ટડી કરીને આવશે હવે ઘણા વિદ્યાર્થી મિત્રોના મગજમાં એક પ્રશ્ન હોય છે સર અમને બેચિસ નથી મળતી અમે બેચિસ કઈ રીતે અમારે જીપીએસસીની બેચ જોતી હોય તો એ કઈ રીતે અમે જોઈ શકીએ અમારે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ કે બિન સચિવાલય તલાટી આ બધી બેચિસ જે છે એ કઈ રીતે જોઈ શકીએ અન અંદર આ આના માટે અહીંયા સેલ્ફ સ્ટડી જેટલા પ્લસ યુઝર્સ છે એનાની અંદર અહીંયા એક સેલ્ફ સ્ટડી કરીને આવશે જેમાં અહીંયા બ્રાઉઝ કરીને ફાઇન્ડ ધ બેસ્ટ કોર્સીસ એન્ડ બેચિસ અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારા માટે અલગ અલગ કોર્સિસ આવશે હવે અત્યારે હાલના સમયમાં કયો કોર્સ લાઈવ છે એ પણ તમને અહીંયા દેખાશે જુઓ આ આપણે કૃણાલ બોચિયા સર જે છે એમનો કોર્સ અત્યારે લાઈવ છે અહીંયા હર્ષ સર જે છે એમનો કોર્સ અત્યારે લાઈ હર્ષલ સર જે છે એનો કોર્સ લાઈવ છે આ બંને કોર્સીસ જે અત્યારે ચાલુ છે અને અપકમિંગ કોર્સિસ કયા કયા છે એ જોવા હોય તો જો આ ફેકલ્ટીઝ જે છે એમનો આ અપકમિંગ કોર્સ છે કે જે સ્પેશિયલી આપણા દેવસી સર જે છે એમનો લિટરેચર ઉપરનો કોર્સ છે આવી રીતે તમે કોર્સ જે છે એ જોઈ શકો છો જે અપકમિંગ કોર્સિસ છે સ્પેશિયલી ફોર ધ સબ્જેક્ટ તમે જે પણ કોર્સ જે છે તમે લો છો અને એના માટે કાંઈ નથી કરવાનું ખાલી એના ઉપર જઈ અને નીચે અહીંયા તમારે એને એનરોલ કરી દેવાનું છે જેવું તમે અહીંયા એનરોલ કરશો એટલે એ ઓટોમેટિકલી તમારા પ્લાનરની અંદર એડ થઈ જશે બરાબર આવી રીતે જે છે તમે એના નીચે આખા એના લેક્ચર જે છે એ એનું શેડ્યુલ જોઈ શકો છો બરાબર અહીંયા જો અઢાર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ એવી રીતે શેડ્યુલ આપ્યા છે અને એમાં પણ તમે અહીંયા અપડેટ્સ ઉપર ખાલી તમે ક્લિક કરી દો તો કોર્સ અપડેટ જે છે એના તમામ વસ્તુઓ જે છે એ તમને મળી જશે ઇવન કે કદાચ સરે ક્લાસ રીશેડ્યુલ કર્યું હતું એ રીશેડ્યુલનો ક્લાસ જે છે એ પણ તમને અહીંયા દેખાઈ જશે ઓકે તો આવી રીતે તમે અનએકેડેમીનો એ યુઝ કરી શકો છો અથવા તમને કોઈ કોર્સ જે છે એવો સારો લાગ્યો તો તમે એ કોર્સને રિવ્યુ પણ કરી શકો છો અને તમારા મિત્રો સાથે જે તમારા ગ્રુપની અંદર છે એમની સાથે તમે વોટ્સઅપ ફેસબુક કે કોઈ પણ જગ્યાએ તમે એને શેર કરી શકો છો બરાબર આવી રીતે જે છે એ તમે શેર અને કરી શકો છો આ વાત થઈ કોઈપણ એક પર્ટિક્યુલર કોર્સ ઉપર આવી રીતે જેટલા કોર્સીસ અત્યારે ચાલુ છે એ ઇંગ્લિશનો કોર્સ ચાલુ છે આ બધા જ કોર્સીસ જે છે તમને મળશે હવે ધારો કે તમારે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપરનો કોર્સ જોતો હોય તો અધર કોર્સમાં જવાનું અધર કોર્સ કરશો એટલે ડાયરેક્ટલી તમારી સામે એક મેનુ ખુલશે જે મેનુની અંદર તમે સિલેબસ અને પ્રિપેરેશન્સમાં જશો તો એ સિલેબસ વાઇઝ તમારે કઈ રીતે તૈયાર કરવું એના વિશે આખી જે આ વસ્તુ જે છે તમને કહેવામાં આવી છે કઈ રીતે ગુજરાતી એ કઈ રીતે તૈયારી કરવી સિલેબસ અને પ્રિપેરેશનની ઉપર કરંટ અફેર્સ ઉપર જશો તો આવી રીતે કરંટ અફેર્સના તમામ જે કોર્સિસ જે છે એ ખુલશે જેની અંદર તમને દરેક વસ્તુ એ ડિટેલની અંદર સમજાવવામાં આવતી હોય છે સ્પેસિફિક ટોપિક તો અહીંયા તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભૂગોળ ગુજરાતનું જીપીએસસી રિલેટેડ તમામ જે સબ્જેક્ટ જે છે એ તમને અહીંયા જોવા મળશે બરાબર અને લેંગ્વેજ ઉપર જશો તો અહીંયા લેંગ્વેજ ઉપરના જોવા મળશે એટલે તમામ જે વસ્તુ જે છે એકદમ ઈઝી છે ખૂબ જ સરળ છે અને આ રીતે તમે જોઈન કરી શકો છો હવે વાત રહી કે સર બેચ કોર્સિસ હોય એને અમારે કઈ રીતે એનરોલ કરવા બેચ કોર્સિસ માટે કઈ જ નથી કરવાનો દોસ્તો જો અહીંયા ડાયરેક્ટલી બેચ કોર્સિસ તમે ક્લિક કરશો એટલે બેચ કોર્સિસ ની અંદર આ બધી જ વસ્તુ આવી જશે હવે અહીંયા અપકમિંગ બેચિસ કઈ છે સામર્થ્ય જનરલ બેચ ફોર ક્લાસ કોર્સ ફોર ઓલ ફોર ક્લાસ 3 બેચ નંબર 9 ક્યારથી સ્ટાર્ટ થઈ છે તો કે આજથી શરૂ થઈ છે ઇવનિંગ ક્લાસીસ છે અને કયા કયા ફેકલ્ટીઝ છે કેતન કુમાર પટેલ દેવશી મોઢવાડિયા આ બધા એમના ફેકલ્ટીઝ છે અને આનું તમે અહીંયા ફૂલ શેડ્યુલ જોશો એટલે ડાયરેક્ટલી આખું તમને ફૂલ શેડ્યુલ જોવા મળશે આમાં તમે એ પણ જોઈ શકશો કે આની અંદર એજ્યુકેટર્સ છે એ કયા કયા છે એજ્યુકેટર્સ પણ તમે જોઈ શકો છો બરાબર છે તો આવી રીતે તમે શેડ્યુલ પણ અહીંયા કરી શકો છો અને અહીંયા કરી દીધો એનરોલ એટલે ડાયરેક્ટલી એ એનરોલ જે છે એ થઈ જશે અહીંયા એનરોલ કરશો એટલે ડાયરેક્ટલી તમારા પ્લાનરની અંદર આવી જશે એમાં કયા કયા ટોપિક્સ જે છે એ લોકો કવર કરવાના છે એ પણ અહીંયા સિલેબસમાં તમને દેખાશે એટલે સંપૂર્ણ રીતે બેચિસ જે છે આવી રીતે તમે એનરોલ કરી શકો છો હવે ઓન ગોઈંગ બેચિસ કઈ કઈ છે તો કે પંદરમી તારીખે અત્યારે આ છે દસમી તારીખે જે આ બેચ ચાલુ થઈ ગઈ છે આ છઠ્ઠી નવેમ્બરે ચાલુ થઈ ગઈ છે આવા બેચિસ જે છે તમને જોવા મળશે કઈ બેચિસ કમ્પ્લીટ થઈ ગઈ છે તો કે આ બધી બેચિસ જે છે તમને અહીંયા ઇમરજ છે અહીંયા રણાંગણ છે આ બધી બેચિસ જે છે અહીંયા કમ્પ્લીટ થયેલી જોવા મળશે અને અપકમિંગ બેચિસ કઈ આવે છે અને એ તમારે જોવું હોય તો આવી રીતે ક્લિક કરશો એટલે તમને આ બધી અપકમિંગ બેચિસ જોવા મળશે ચોવીસમી નવેમ્બર આ બધી આવી ગઈ છે બરાબર આ જે છે ચાલુ થઈ ગઈ છે અને ઇવન તો તમે એના ટાઈમિંગમાં પણ તમારે સેટ કરવું હોય કે ભાઈ મારે અર્લી મોર્નિંગમાં બેચિસ જોઈએ છે કે મોર્નિંગ ક્લાસીસ જોઈએ છે આફ્ટરનૂન ક્લાસીસ જોઈએ છે કે ભાઈ ઇવનિંગ ક્લાસીસ જે પણ તમારા કન્વીનિયન્ટ ઉપર હોય એવી રીતે તમે અહીંયા કરી શકો છો બરાબર આ રીતે જે છે તમે તમારું બેચ કોર્સીસ એ સિલેક્ટ કરી શકો છો તમારું મન થયું મારે એજ્યુકેટર એજ્યુકેટરવાઇઝ જવું છે તો તમને જે જે જીપીએસસી રીના એજ્યુકેટર્સ જે છે એ તમે જુઓ છો એ બધા જેટલા જેટલા તમે ફેલ ફોલો કરતા હશો એ બધા જ એજ્યુકેટર્સની ડિટેલ જે પ્રોફાઇલ જે છે અહીંયા ઓપન થઈ જશે અને ડાયરેક્ટલી જે છે તમારે એને જઈ અને ફોલો કરી દેવાના બરાબર ડાયરેક્ટલી તમે એને ફોલો કરી શકો છો અથવા તો કોઈ વ્યક્તિ નવો છે અને એમને કોઈ એજ્યુકેટરનું નામ ખબર હશે તો એ ડાયરેક્ટલી નામ જે છે અહીંયા સર્ચ કરશે ધારો કે મારું નામ ધવલ મારું છે તો હું અહીંયા સર્ચ કરીશ એટલે ડાયરેક્ટલી મારી પ્રોફાઇલ જે છે એમને અહીંયા શો થશે અને એમને પ્રોફાઇલ શો થશે એટલે ડાયરેક્ટ અહીંયા એમને અહીંયા ફોલો જે છે એ કરી દેવાનું બરાબર અને એના દ્વારા જેટલી પણ બેચિસ છે પ્લસની અંદર એ તમે અહીંયા જોઈ શકો છો જુઓ અહીંયા જ્ઞાન મંથન બેચ જે છે ચાલુ છે બેચ નંબર ટુ મારી પરિવર્તન નામની બેચ જે છે એ ચોવીસ તારીખથી શરૂ થવાની છે એનો પણ તમે લા જોઈ શકો છો એટલે ટોટલ કમ્પ્લીટ અમારા જે પ્લસ ફીચર્સ જે છે એ પણ જોઈ શકશો અને ઇવન કે મારા જે સ્પેશિયલ ક્લાસીસ જે છે એ પણ અહીંથી તમે જોઈ શકો છો બરાબર આ બધી જ વસ્તુ તમારે એને શું કરવાનું ખાલી ફોલો કરી દેવાના બરાબર હવે અહીંયા ઘણી વખત કોઈને એવું જોવું હોય કે અત્યારે કયો ક્લાસ લાઈવ છે તો ડાયરેક્ટલી આની ઉપર તમે ક્લિક કરશો લાઈવ ના એટલે ડાયરેક્ટલી તમારા મોબાઈલની અંદર ખુલી જશે કે અત્યારે આ એટ ધેટ ટાઈમ અત્યારે જો કે શૂટ કરું છું એટલે તમને હું બતાવું છું કે હર્ષ પટેલ સર જે છે એ લાઈવ છે અને તમે અહીંયા જોઈ શકો છો હર્ષ પટેલ સરનું જે લાઈવ વોચ ક્લાસીસ જે છે અત્યારે ચાલુ છે અને જો તમારે ક્લાસીસની અંદર જવું હોય સ્પેશિયલી તો કે ગુજરાતી વ્યાકરણ માટેની ટેસ્ટ છે ફ્રી ટેસ્ટ છે એ સર લઈ છે અને એને તમે અહીંયા વોચ ક્લાસીસની અંદર જોઈ શકો છો જેવું વોચ ક્લાસીસ કરશો એટલે એવું ડાયરેક્ટલી અહીંયા થઈ જશે આવી રીતે તો તમને ઘણા બધા જે છે એ ફેકલ્ટીસ એ જોવા મળશે બરાબર ટ્રેન્ડિંગમાં કોણ છે અત્યારે કોના ક્લાસ ટ્રેન્ડિંગમાં છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો આ બધા ફેકલ્ટીસ જે છે એના ક્લાસ ટ્રેન્ડિંગમાં છે બરાબર અપકમિંગ કઈ કયા છે તો કે ભાઈ અપકમિંગ ક્લાસીસ જે છે બધા આ મોક ટેસ્ટ છે આ પોલિટીની ટેસ્ટ છે આ બધા જ લોકો એ અપકમિંગ ક્લાસ છે અને એમાંય તમને ખબર છે કે આવતીકાલે આપણા બોટાદ જિલ્લાનો ક્લાસીસ છે એ પણ અપકમિંગમાં છે એટલે જેટલા જેટલા શેડ્યુલ કર્યા હશે બધાના ક્લાસીસ જે છે તમે અહીંથી જોઈ શકશો આ બધા જે છે ફીચર જે પ્લસ વાળાને મળવાના છે અને ધારો કે કોઈ ટેસ્ટ આપવી છે અથવા તો જે પ્લસ લોકો છે એમને ફ્રી લાઈવ ક્લાસીસ અટેન્ડ કરવા છે જેવું કરશે ફ્રી લાઈવ ક્લાસીસ એટલે ડાયરેક્ટલી અહીંયા અટેન્ડ થઈ જશે બરાબર ડાયરેક્ટલી એમને અહીંયા લાભ મળી જશે એટલે ડાયરેક્ટ અત્યારે લાઈવ બેચ ચાલુ છે અને જેટલા જેટલા એ ગમે ત્યારે જશો એ ગમે ત્યારે તમને અહીંયા લાઈવ ક્લાસીસ જે છે એ ચાલુ દેખાશે બરાબર તમારે એજ્યુકેટર્સને ફોલો કરી લેવાના આ સાઈડ આવશો એટલે મી આવશે મી ઉપર ક્લિક કરશો તો આ મીની અંદર જો કે અત્યારે મેં ઓલરેડી મારું ડિફોલ્ટ જીપીએસસી જ છે અને તમારા બધાનું જીપીએસસી જ હોવાનું છે તો બધા જ લોકો અહીંયા જીપીએસસીને ફોલો કરવાનું જેટલા જેટલા ક્લાસીસ જે છે તમે અહીંયા એનરોલ કર્યા હશે બેચિસ એનરોલ કરી હશે એ બેચિસ ડાયરેક્ટલી તમને અહીંયા શો જે છે આ ફોર્મેટ ઉપર થશે બરાબર જો આપણે અત્યારે ઓરિયન્ટેશન કોર્સ જે છે પ્રિલિમ્સ માટેની બેચ ફોલો કરી છે બરાબર અહીંયા જો આર્ટ એન્ડ કલ્ચર માટેની બેચ ફોલો કરી છે એ આવી ગઈ અહીંયા જે છે બિન સચિવાલયની બેચ જે છે આ બધી બેચિસ જે છે જેટલી મેં કરી હતી એ બધી બેચિસ આવી ગઈ બરાબર તમે કેટલા ક્લાસીસ જોયા એની પણ તમને અહીંયા હિસ્ટ્રી જે છે એ દરેકને દેખાશે આ બધા લોકોએ જેટલા જેટલા ક્લાસીસ જોયા છે એ હિસ્ટ્રી પણ અહીંયા દેખાશે બરાબર ઇવન કે ધારો કે તમે કોઈ પ્લસ વાળા જે ફીચર્સ છે એની અંદર કે ધારો કે તમે અત્યારે વાઈફાઈ કનેક્ટિવિટીની અંદર છો અને તમારી એ પાસે ડાઉનલોડ કરવાની સ્પીડ સારી છે તો તમે ડાઉનલોડ પણ કરી શકશો અને પણ અને સંપૂર્ણ રીતે તમે ક્લાસ જે છે પછી ગમે ત્યારે જોઈ શકશો અને સેવ બ છે એ પણ કરી શકશો કોઈ પણ ક્લાસીસને ઓકે તો આવી રીતે આ રીતે કરી શકશો હવે તમે જે ક્લાસીસની અંદર જેટલા અટેન્ડ કર્યા આ તમારા ક્લાસીસનું ડેલીનું વીકનું શેડ્યુલ હોય હોય છે જેમાં જે દરરોજ તમે જેટલા જેટલા ક્લાસીસ અટેન્ડ કરો છો એ મુજબ તમારું અહીંયા એ ગોલ્સ જે છે બનતા હોય છે અને એમાં પણ તમે લાભ લઈ શકો છો બરાબર તો આવી રીતે જેટલા પ્લસ યુઝર્સ છે એ બધા લાભ લઈ શકે છે ધારો કે તમે માય એજ્યુ તમારા એજ્યુકેટર્સ જે તમે ફોલો કરો છો એના ઉપરથી તમારે કંઈ લેવું હોય તો એ એના જે છે ફોલો જે બધા અહીંથી જોઈ શકો છો બરાબર તો આવી રીતે તમે અપડેટ્સ પણ મેળવી શકો છો અપડેટ્સના દ્વારા અપડેટ્સ ઉપર ક્લિક કરશો એટલે બધા જે અપડેટ્સ છે એ તમને મળી જશે એટલે આ રીતે તમે અનએકેડેમી પ્લસનો ઉપયોગ કરી શકો છો આ જે અનએકેડેમી પ્લસ યુઝર્સ છે એમને કઈ રીતેનો ડેમો જે શરૂઆતમાં જે સબ્સ્ક્રાઇબ કર્યું હોય તો એમને ખબર ન હોય કે કઈ રીતે આ કામ કરવું જોઈએ તો એમના માટે આપણે એક નાનકડો ડેમો દોસ્તો જે લોકોને ફ્રીમાં એજ્યુકેશન ફ્રીમાં એજ્યુકેશન લેવું છે જે લોકોને ફ્રીમાં શીખવું છે અથવા તો જે લોકો પહેલી જ વખત અનએકેડેમીનું નામ સાંભળીને ટ્રાય કરવા ઈચ્છે છે એ કઈ રીતે એપ એપની અંદર એ લાભ લઈ શકે છે કઈ રીતે ફ્રી ટેસ્ટનો લાભ લઈ શકે છે આવો એના વિશે ખાસ આપના માટે એક માહિતી એક ગાઈડન્સ જે છે એ તમને આપું જેવું તમે તમારા મોબાઈલમાં અનએકેડેમી એપ જે છે એ ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે તમને ડાયરેક્ટલી આ સ્ક્રીન દેખાશે આ સ્ક્રીનની અંદર તમે નીચે તમે જોશો તો સ્ટાર્ટિંગ લર્નિંગ ઓન અનએકેડેમી આ એક પ્લેટફોર્મ વાત છે અને એની અંદર નીચે તમે જોશો તો તમને ગેટ સ્ટાર્ટેડ તમારે ગેટ સ્ટાર્ટેડ કરવાનું જેવું તમે ગેટ સ્ટાર્ટેડ કરશો એટલે ડાયરેક્ટલી અહીંયા મારો નંબર જે છે ઓલરેડી રજિસ્ટર્ડ છે પણ અહીંયા યુઝ અનધર મેથડ ધારો કે તમે કોઈ બીજા નંબર યુઝ કરવા માંગતો હોય અને એ પણ તમે યુઝ કરી શકો છો એટલે અહીંયા મારે જે છે ઓલરેડી છે એટલે આપણે એના ઉપર જ ક્લિક કરીએ જેવું મેં એના ઉપર ક્લિક કર્યું એટલે ડાયરેક્ટલી એક વ્યૂ જે છે એ મારા માટે ઓપન થયું આ વ્યૂની અંદર મને સૌથી પહેલાં આખું જે અનએકેડેમીનું યુપીએસસી કારણ કે મેં એ સમયે યુપીએસસીનું આમાં એક્ટિવ રાખ્યું છે એટલે મને ગોલ જે છે સિલેક્ટ રાખ્યો છે એટલે યુપીએસસી નું બતાવે છે પણ અહીંયા આપણે કરીએ ટ્રાય અન એકેડેમી ફોર ફ્રી ઓકે જેવું આકર્ષો એટલે તમને આવું એક ડેશબોર્ડ ખુલશે આપણે ડાયરેક્ટલી જીપીએસસીને જ સિલેક્ટ કરી લઈએ અહીંથી આપણે મીમાં જઈ અને ગોલ ઉપર જઈ આ ગોલ ઉપર જઈ અને આપણે જીપીએસસી સિલેક્ટ કરી લઈએ જુઓ આ રીતે તમારું આખું જીપીએસસીનું આખું એક પ્લાનર એ આવે છે હવે અહીંયા જીપીએસસીનો સબસ્ક્રિપ્શન જે છે મિત્રો અનએકેડેમી જેનું એક મિશન છે કે ખૂબ જ ઓછી કોસ્ટની અંદર જે તમે પૈસા અલગ અલગ જગ્યાએ આપણા ગુજરાતમાં તો ગાંધીનગર જાઓ તો જ તૈયારી થાય આવું એક વસ્તુ જે થઈ ગઈ છે ભાઈ આ વસ્તુ સદંતર ખોટી છે તમે ઘરે બેઠા તમે ગમે ત્યાં રહી અને શીખી શકો છો શીખવા માટે કોઈ પણ જગ્યાએ આજે રિમોટલી પણ આપણે શીખી શકીએ છીએ અને કોવિડે આપણને એ બધું શીખડાવ્યું છે તો આજ વિઝનથી અનએકેડેમી આપના માટે ક્યારેય લર્નિંગ સ્ટોપ ન થાય ચોવીસ કલાક સુધી તમે જ ભણી શકો ગમે ત્યારે ભણી શકો તમારું મન હોય ત્યારે તમે ભણી શકો એટલા માટે અમે લઈને આવ્યા છીએ આપના માટે ખાસ આવા સ્પેસ સ્પેશિયલ ક્લાસીસ અને જો તમે સબસ્ક્રાઈબ કરવા ઈચ્છો છો સંપૂર્ણ સિલેબસની સંપૂર્ણ તૈયારી કરવા ઈચ્છો છો તો આપ જે છે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો ગેટ સબસ્ક્રિપ્શન જો કરશો તો તમારે શું કરવાનું જો તમારે સૌથી પહેલાં તો ગેટ સબસ્ક્રિપ્શન કરશો એટલે એના પર ક્લિક કર્યું અને જેવું કર્યું તો તમને આ રીતે ખોલી ગયા હવે ઘણા આ રીતે ઓપ્શન ખોલ્યા હવે ઘણા બધા લોકો એવા પણ હોય કે જે લોકોને એકી સાથે પૈસા કાઢવા પોસાય નહીં અને જે લોકો જે લોકો એકી સાથે પૈસા કાઢી શકે છે અથવા તો તમારે જે ત્રણ મહિનાનું છ મહિનાનું બાર મહિનાનું કે ચોવીસ મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું છે તો તમે એ પણ લઈ શકો છો પણ ધારો કે અહીંયા તમને જે તમારા એજ્યુકેટર્સ જે છે એમનો તમે રેફરલ કોડ જે છે તમને પૂછવામાં આવે મારો રેફરલ કોડ છે ધવલ મારો રેફરલ કોડ છે ધવલ એમ લાઈવ જેવો અમારો કોડ જે છે એપ્લોય કરશો એટલે તમને ડાયરેક્ટલી જો રકમમાં જોશો એટલે ડાયરેક્ટલી ટેન પર્સન્ટ ઓફ ડિસ્કાઉન્ટ છે એ તમને ઇન્સ્ટન્ટલી મળી જશે બીજી વાત એ કે તમને છ મહિનાના પ્લાન્સ બાર મહિનાના પ્લાન્સ અને ચોવીસ મહિનાના પ્લાન્સ ઘણાની પરિસ્થિતિ નબળી હોય તો એમને હપ્તાની અંદર પણ અનએકેડેમી એ કરી આપે છે મિત્રો અહીંયા મૂંઝાવાની જરૂર નથી અમે આપના માટે સદંતર આપની અનુકૂળતા મુજબ હંમેશા રેડી છે ધારો કે આપણે ચોવીસ મહિનાનો કોર્સ લીધો તો એ ચોવીસ મહિનાનો કોર્સ તમને એ મહિનાનો ત્રણસો રૂપિયા પર મંથ ચોવીસ મહિના એટલે કે બે વર્ષ ત્રણસો ને રૂપિયાના સદ હાઉ ઓછા કોષની અંદર તમને શીખવા માટે મળે છે અને અનલિમિટેડ તમે શીખી શકો છો સાહેબ આનાથી મોટી વાત બીજી કોઈ ન હોઈ શકે બરાબર આપણે ચોવીસ મહિના ઉપર કરીએ એટલે ધારો કે અહીંયા આપણે મેક પેમેન્ટમાં જશું હવે ઘણા બધા લોકોએ ફ્રી ક્લાસીસ ઓલરેડી અટેન્ડ કરેલા છે તો એમને જે છે ને આવી રીતે અહીંયા યુ હેવ ગોટ હંડ્રેડ એન્ડ વન થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ ક્રેડિટ્સ એ તમે રીડીમ કરાવી લેજો એટલે તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે એટલે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ થયું અને કેટલા થયું આઠ હજાર બાસઠ રૂપિયા થયા તો અહીંયા તો વધારે ડિસ્કાઉન્ટ મળ્યું મને અને તમે ડેબિટ કાર્ડથી યુપીઆઈ યુપીઆઈથી કે પે ઇન કેશ કોઈ પણ મોડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ તમે આવી રીતે પેમેન્ટ કરી શકો છો ઈએમઆઈ હોય ધારો કે તમારે હપ્તા દ્વારા કરવું છે તો હપ્તા દ્વારા જ સાહેબ આ તમને મો દેશની સારી સારી બધી જ બેંકો છે એ બધી જ બેંકો એસબીઆઈ એક્સિસ BOB છે એચડીએફસી છે ICICI છે એ બધી જ બેંકો જે છે તમને અહીંયા અવેલેબલ કરી દે છે અને એ પણ નજીવ દર ઉપર તમને સબસ્ક્રિપ્શન જે છે એ લેવાની આપવામાં આવે છે બરાબર એટલે અહીંયા તમે જો ક્રેડિટ એપ્લાય કર્યું એટલે તમે એક હજાર ને વીસ રૂપિયાનું તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળ્યું એ દસ ટકા ડિસ્કાઉન્ટની સાથે એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળ્યું તો આ તો બહુ જ સારી વસ્તુ કહેવાય અને લઈ શકાય આ તો થઈ ગઈ એક સબસ્ક્રિપ્શનની વાત ત્યાર પછી આપણે આવીએ ટ્રાય અનએકેડેમી ફોર ફ્રી જો ભાઈ ટ્રાય અનએકેડેમી ફોર ફ્રી કરશો એટલે ડાયરેક્ટલી તમારી સામે આવું એક અપિયન્સ ખુલશે એક ડિસ્પ્લે ખુલશે આની અંદર ઉપર જોશો એટલે તમને વોચ ફ્રી ક્લાસીસ જે તમે ફ્રી ક્લાસીસ જોવા ઈચ્છો છો એમાં કરશો વોચ ફ્રી ક્લાસીસ એટલે અત્યારે જેટલા પણ ફ્રી ક્લાસીસ અત્યારે અવેલેબલ છે ચાલુ છે એ તમને અહીંયા દેખાશે અને જે એજ્યુકેટર્સ જે છે એને તમે ફોલો કરો છો એના પણ તમે ક્લાસીસ જે છે એ તમને અહીંયા જોઈ શકો છો બરાબર બધા જ એજ્યુકેટર્સના અપકમિંગ ક્લાસીસ પણ તમે અહીંયા નીચે તમે જોઈ શકો છો જે બધા જ ફ્રી ક્લાસીસ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો બરાબર પછી ધારો કે તમે કોઈ મોક ટેસ્ટ આપવા માટે ઈચ્છો છો હવે મોક ટેસ્ટ આપને ખબર જ છે કે હમણાં આપણે દર વીકે એક એક બબે મોક ટેસ્ટ કરતા હોય છે અને એ મોક ટેસ્ટની તૈયારી કની અંદર બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફ્રી માટે તો ખૂબ જ સારું છે બરાબર જો અહીંયા તમે જોશો તો અહીંયા નેક્સ્ટ ટેસ્ટ ઓગણીસમી તારીખે છે અભિજીત સર જે છે એમની જે ટેસ્ટ આવશે ત્યાર પછી મેગા ટેલેન્ટ ફોર કોન્સ્ટેબલ એક્ઝામ કે તમને ખબર જ છે એમાં આપણે ઈનામ પણ રાખ્યા છે સાત હજાર પાંચ હજાર અને બે હજાર આપણે એ એને તમે અહીંયા એનરોલ કરી દો એટલે ડાયરેક્ટલી એ દિવસે અહીંયા એનરોલ કરો છો એટલે ડાયરેક્ટલી એ દિવસે તમને ટેસ્ટ જે છે એનો શેડ્યુલ પણ મળી જશે અને જેવું તમે કરશો એટલે એનો જે છે આ લાઈવ દસ વાગે ટેસ્ટ છે જુઓ અહીંયા દસ વાગે પણ કર્યું છે એટલે ડાયરેક્ટલી દસ વાગે તમે અહીંયા ટેસ્ટ જે છે ઓપન કરી અને જેવું તમે ક્લાસરૂમમાં કરો છો એવું જ તમારે ઘરની અંદર તમારે બેઠા બેઠા તમારે કરવાનું રહેશે તમને ટેસ્ટની અંદર એક નાનકડો ડેમો આપી દો બરાબર આ જુલાઈ મહિનાની જે ફ્રી ટેસ્ટ છે ફ્રી ટેસ્ટ કેવી હોય છે એ જુઓ બરાબર ધારો કે મેં અહીંયા એનરોલ કર્યું અને આ એનરોલની અંદર મને એ ટેસ્ટ જે છે હવે આપવા માટે મળી ગઈ આ ટેસ્ટ વન ટેસ્ટ ટુ ટેસ્ટ થ્રી આવી રીતે આ વસ્તુ છે ટેસ્ટ વનની અંદર આપણે કર્યું ટેસ્ટ વનની અંદર જેવું કર્યું એટલે આ ટેસ્ટ દસ વાગ્યે અગિયારમી એપ્રિલે લો કરવામાં આવી છે બરાબર આ એના ઇન્સ્ટ્રક્શન્સ છે કે કયા ટોપિક ઉપર છે ગુજરાતના લિટરેચર ઉપર ટોપિક છે અને આ બધી ઇન્સ્ટ્રક્શન એક પ્રશ્નોનો એક ગુણ છે જેવી પેપરમાં આપવા હોય એવી રીતે અહીંયા આઈ હેવ રીડ ધ ઓલ ટેસ્ટ ઇન્સ્ટ્રક્શન્સ કર્યું સ્ટાર્ટ ટેસ્ટ કર્યું

આ રીતે તમે જોશો તો આ રીતે તમે આન્સર સેવ અને નેક્સ્ટ કરતા જશો એટલે તમને પ્રશ્ન સો પ્રશ્ન બરાબર આવી રીતે તમે ટેસ્ટ આપી શકશો હવે ધારો કે તમે આખી ટેસ્ટ આપી પછી તો કે અહીંયા ફિનિશ કરી દેવાનું જેવું ફિનિશ કરશો એટલે આવી રીતે તમે જેટલા પ્રશ્નોના આન્સર આપ્યા હશે એ તમારી સામે બધા આવી જશે અને અહીંયા કરી દીધું મેં ફિનિશ ટેસ્ટ જેવું સબમિટ આન્સર કરશો એટલે આવું એક અપીરિયન્સ જે છે તમારી સામે ખુલશે તમારી રિઝલ્ટ જે છે તમને અહીંયા દેખાશે રિઝલ્ટ જુઓ અહીંયા શું રિઝલ્ટ છે તો કે ભાઈ આની અંદર રિઝલ્ટની અંદર મારો જે સ્કોર જે છે કંઈક અવો છે અવો મારો કંઈક સ્કોર છે કેટલા મેં ખોટા કર્યા છે જો કેટલા મેં ખોટા કર્યા તો કે એક એક ખોટા કેટલા મેં ખોટા કર્યા ઝીરો પોઈન્ટ ફાઈવ માર્ક્સ બે બે પ્રશ્નો જે છે એ મારા ખોટા છે આવી રીતે તમે સાચા ખોટા પણ ચેક કરી શકશો અને જે લીડર બોર્ડ છે એ અહીંયા તમે લીડર બોર્ડ્સ પણ ચેક કરી શકો તો એ ટેસ્ટની અંદર સૌથી વધારે માર્ક કોને આવ્યા કે ચોર્યાસી માર્ક આવ્યા બરાબર પહેલા નંબર ઉપર કોઈ નિકુલભાઈ કરીને છે આવી રીતે તમે ટેસ્ટ જે છે એ અપ્લાય કરી શકશો યાદ રાખજો મિત્રો કે અહીંથી જ તમને બધી જ ટેસ્ટ મળશે અને અહીંયા જે છે તમે ટેસ્ટની ક્વોલિટી કેવી હતી એ ટેસ્ટ એનાલિસિસ શું હતું એ તમારો ફીડબેક પણ તમે અહીંયા અપ્લાય કરી શકો છો ફીડબેક પણ તમે આપી શકશો જે અમારા માટે ડે ટુ ડે જે છે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે એ ઉપયોગી રહેશે આવી રીતે તમે ટેસ્ટ આપી શકશો દોસ્તો અને ખાસ કે આવી રીતે દરેક ટેસ્ટો જે છે તમે ફ્રી ટેસ્ટો અપ્લાય કરી શકો છો દર શનિવાર અને રવિવારે તો આપણે ટેસ્ટ સવારના રાખતા જ હોય છે બરાબર ધારો કે તમારે ક્વિઝ જે છે લાઈવ ક્વીઝ ધારો કે કોઈ ચાલતું હોય તો એની પણ તમને ફ્રીમાં જો એ હોય તો એ પણ લાભ અહીંથી મળી શકે છે બરાબર અહીંયા તમને બેચિસ જે છે પણ આ બેચિસ જે છે એ સબસ્ક્રિપ્શન જે લોકો લઈ છે એમના માટે બેચિસ છે એ એનો તમે લાભ લઈ શકો છો અહીંયા તમારા માટે પણ અહીંયા સેલ્ફ સ્ટડી કરીને આવશે એ સેલ્ફ સ્ટડીની અંદર તમે અહીંયા ટેસ્ટ અહીંયા પ્રેક્ટિસ અહીંયા સિલેબસ અને અહીંયા જે ફ્રી લાઈવ કોર્સીસ જે છે એનો તમે લાભ લઈ શકો છો આ બાજુ આવશો તો તમે જેટલી વસ્તુ તમારો આખો એક ગ્રાફ દેખાશે કે તમે કેટલા મિનિટ અહીંયા જોયું કેટલા લેસન્સ કમ્પ્લીટ કર્યા કેટલા લેક્ચર્સ જોયા આ બધી જ વસ્તુ જે છે એ તમને અહીંયા દેખાઈ જશે ધારો કે તમારે કોઈ એજ્યુકેટર્સ છે હવે એ એજ્યુકેટર્સને તમારે અહીંયા શોધવા છે તમને કોઈનું નામ જે છે એજ્યુકેટર્સનું આપવામાં આવે છે ને તમે એને શોધો છો તો એનું નામ જે છે તમારે લખી નાખવાનું બરાબર અહીંયા આપણે ધવલ મારું જે છે લખીએ અને ડાયરેક્ટલી તમારે આવી અને અહીંયા અહીંયા ફોલો જે છે જો કે અહીંયા ફોલોઈંગ છે પણ અહીંયાને ફોલો કરી દેવાનું ફોલો કરી દો એટલે એમની તમામ વસ્તુઓ તમારી સામે એ આવી જાય એના જેટલા જેટલા કોર્સિસ જે છે એ તમારી સામે એ આવી જશે ક્લિયર તમામ વસ્તુઓ જે છે એની સામે એ આવી જશે અને ધારો કે તમને સબસ્ક્રિપ્શન લેવા માટે કોઈ વાંધો આવે છે તો તમે અહીંયા કોન્ટેક મી કરીને પણ કરી શકો છો જેમાં તમે અહીંયા તમારું નામ મોબાઈલ અને કન્ફર્મ નંબર એટલે એકેડેમી દ્વારા આપને કોન્ટેક કરવામાં આવશે તો આવી રીતે તમે ફ્રી કોર્સ પણ તમે લઈ શકો છો ફ્રીમાં પણ તમે શીખી શકો છો અનએકેડેમીનું ફરી પાછું કહું છું એક વિઝન છે કે એજ્યુકેશન ફોર ઓલ કોઈપણ વ્યક્તિ એજ્યુકેશન વગરનો ન રહી જવો જોઈએ એ જ અમારું વિઝન છે અને અમે દિવસેને દિવસે એના ઉપર કરતા કામ કરતા રહેશું દિવસે ને દિવસે ક્વોલિટીવાળો કન્ટેન્ટ આપને ઉપલબ્ધ કરાવતા રહેશું અને હા કે બધા જ સાથે મળી અને એક એવું એવું વાતાવરણ તૈયાર કરીએ આવનારા ભવિષ્ય માટે કે જેની અંદર એજ્યુકેશન દરેકે દરેક લોકોને મળે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને ત્યાં સુધી લેટ્સ ક્રેકિટ